दानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवति सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય જય સ્વામિનારાયણ બોલો મામા હવારનો તો મંતવ્ય હોય ને તમારે જી હાપુ કલ્યાણ કર્યું તો વર્તમાન ધરાયા બધાય ને આખા ગામમાં મારા થાળ જમ્યા એક હારે બધા સ્વરૂપ હોય પછી મહારાજે પાછા વર્તમાન ધરાયા બધાને પાણી છાંટ્યું એમાં ડોશીમાં ને વર્તમાન ધરાવીને ત્રીજે તો મહારાજ લેવા આવ્યા એને એ મહારાજની ની દયાળુતા કાર્યની અક્ષર ઓરડીમાં બરાબર આવડત પરચા વિભાગ વાંચ્યા છો એકસો ને છેતાલીસમો પરચો એકસો ને પિસ્તાળીસમાં પરચો સદ્ગુરુ નિષ્કુળન સ્વામીએ જે લખ્યો છે વડોદરા શહેરના હરિભક્તોની આમાં કથા છે આપણે આગળ ત્રણ કડી ચાર કડી વાંચી હતી સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિની સામર્થ્ય મારાથી લખી નથી જાતી અપરંપાર છે એમાંથી થોડું કંઈક લખું છું આગે ઘણા એ અવતારો ધર્યા આગળ ઘણા બધા પરચાઓ પૂર્યા પણ આ વખતના પરચા અને આ વખતની રીત કંઈક જુદી છે નોખી છે એમ સ્વામી કહે છે હવે સ્વામી જે કથા લખે છે એને આપણે સાંભળીએ એક દ્વિજ ભક્ત છે દક્ષિણી કહુવાત વાત હાવે તે હતની रूपपन्त नाना तेनु नाम करे राज समाजनु काम एम करता तय सतसङ्ग चेते तेनो यतिरङ्ग વડિયે મસમજ્યા સુજાન મળ્યા પ્રભુ પ્રગટ પ્રમાન રહી નહીં ઉદારાની વાત તેને કરી રહે રડિયાત સાચો સમજે શ્રી હરે કરે ઓમંગ દક્ષિણી એક બ્રાહ્મણ છે નારૂપંત નાના સયાજીરાવ ગાયકવાડના દીવાન છે વડોદરાની અંદર દક્ષિણી બ્રાહ્મણો ઘણાઈ રહેતા એ જમાનો એવો હતો કે જ્યારે વડોદરાને છોટી કાશી કહેવાતું આજે પણ સંસ્કૃતના સારા સારા વિદ્વાનો ગુજરાત લેવલે વડોદરા શહેરની અંદર ઘણા બધા અને એ જમાનાની અંદર તો બહુ જાજા બ્રાહ્મણો અને બહુ ઝાઝા વિદ્વાનો વડોદરાની અંદર રહેતા સંસ્કૃતની પાઠશાળાઓ વડોદરામાં ઘણી બધી યુનિ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આખી સંસ્કૃતની પાઠશાળા છે આખો ડિપાર્ટમેન્ટ એનો જુદો છે એ વડોદરાની અંદર આ નારૂપન નાના એક દક્ષિણી બ્રાહ્મણ છે રાજાના કારભારી છે એને સદગુરુ મુક્તાનંદ સ્વામી જ્યારે વડોદરાની અંદર દિગ્વિજય કરવા ગયા રાવે સામેથી તેડ્યા અને બ્રાહ્મણોએ શાસ્ત્રાર્થ કર્યો ભગવાન સ્વામીનારાયણને ભગવાન છે એવું મુક્તાનંદ સ્વામીએ જ્યારે સયાજીરાવની કચેરીમાં સાબિત કર્યું શ્રીમદ સત્સંગીજીનો બહુ વિસ્તારથી આ કથા છે હરીલામૃતમાં પણ એ કથા આવે છે જે જે પ્રશ્નો સામેના વિદ્વાનોએ પૂછ્યા સ્વામી એનો સચોટ ઉત્તર આપ્યો ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા આવું થયું અને સ્વામીનો જય જયકાર થયો સયાજીરાવના દરબારમાં વડોદરાની અંદર બહુ મોટી સવારી સ્વામીને નીકળી ત્યારે એ વખતે સ્વામી જ્યારે વડોદરામાં રોકાયા ત્યારે ઘણા બધા સૌથી પહેલો વડોદરાની અંદર સત્સંગનો પાયો નાખનાર જ મુક્તાનંદ સ્વામી લગભગ આપણા સત્સંગની અંદર જે જે કેન્દ્રસ્થાનો છે એ તમામ કેન્દ્રસ્થાનોમાં સૌ પ્રથમ સત્સંગની સ્થાપના કરવામાં મોટે ભાગે મુક્તાનંદ સ્વયંનો સિંહ ફાળો છે સોરઠ દેશ હોય તોય ભલે પછી આ બાજુ કાનમ દેશ હોય તોય ભલે ચરોતર હોય તોય ભલે જોબન પગીને સત્સંગ સ્વામીએ કરાવ્યો સુરતની અંદર એ સ્વામીએ ભૂત્યું ઘર હતું ભૂત્યું ઘર અને અંગ્રેજોએ ફરમાન કર્યું કે આ ઘર જે લે અને જે મારે અમારે એને આપી દેવું ત્યારે હરિભક્તોએ સ્વામીએ કીધું આપણે એ જ ઘરમાં રહેવું છે હરિભક્તો કે સ્વામી એ ઘરમાં ભૂત છે સ્વામી કે ના એ ઘરમાં ભૂત છે ન્યાજ જ રહેવું છે આપણે અને સ્વામીએ હાજે જે કીર્તન ભક્તિને ધોન ને આરતીની જે રમઝટ વગાડીને કે ભૂત ત્યાં પ્રગટ થયા એક વાન્યો હતો ને એનું વાન ડૂબ્યું હતું ને એ બધા ભૂત થયા હતા અને એ ઘરમાં રહેતા હતા સ્વામીએ બધાઇને આશ્રમમાં મોકલ્યા અને ત્યારે સ્વામીએ સુરતમાં દિગ્વિજય કરેલો સોરઠની અંદર પણ સદગુરુ રામાનંદ સ્વામી હતા ત્યારથી મુક્તાનંદ સ્વામી વિચરણ કરતા અને ત્યાં દિગ્વિજય સ્વામીનો કરેલો દિગ્વિજય એટલે બધાના હૃદયમાં સ્વામી સ્થપાઈ ગયેલા હતા કાનમ પ્રદેશની અંદર પણ કંડારીની પાદરમાંથી સ્વામી નીકળીને વેમરડી ગયા છે કાનમ પ્રદેશના ગામડાઓમાં મુક્તાનંદ સ્વામીને અદ્ભુતાનંદ સ્વામી બહુ ફર્યા છે પણ મુક્તાનંદ સ્વામી સૌ ફરીને ત્યાં સત્સંગ કરાવેલો વડોદરાની અંદર પણ ગોપાળન સ્વામીના નેજા નીચે ઘણો સત્સંગ થયો વાડી મંદિર આખું ગોપાળન સ્વામીના હાથ નીચે થયેલું વાડી મંદિરમાં આજે પણ ગોપાળન સ્વામીનું આસન બધું જ છે પરંતુ સૌ પ્રથમ પાયા નાખનારા મુક્તાનંદ સ્વામી હતા કારણ કે સ્વામીનો સ્વભાવ જેવો મા જેવો હતો ને બહુ પ્રેમથી જીવને વાળી દે એમ સ્વામીએ જ્યારે દિગ્વિજય કર્યો ત્યારે મોટા મોટા વડોદરાના પંડિતો એ બધા એ સમયે ભગવાન શ્રીહરિના આશ્રિત થયા હતા અને કોઈ પણ સાધુનો પરિચય એ જ છે કે ઇતર જ્ઞાતિનો વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવા તૈયાર થાય એ જ સાધુનો પરિચય એનાથી વધારે સાધુનો કોઈ પરિચય નહીં અત્યારે આપણા મંદિરની અંદર સાધુ શું પ્રવૃત્તિ કરે છે કોઈ પૂછે આપણને લોયા ધામ આટલું તમે આ કરી દીધું ખડકી દીધું પણ શું પ્રવૃત્તિને બસ ખાલી શનિવાર માણસ ભેગા કરવાને જમાડીને છૂટા કરવા આટલું જ છે ના એને જો લિસ્ટ આપવામાં આવે તો બાપા તમને વીક ડેઝમાં કેટલા બધા મળે છે કહો અજાના માણસો આવે છે મહારાજના દર્શને આવે છે કોઈ ખવારમાં રોજ ફ્રૂટ લઈને મહારાજ માટે આવે છે કેવા ભક્તોનો દર્શનનો ભીડો વધતો જાય છે એના જીવની અંદર ભગવાન સ્વામિનારાયણ ઘરતા જાય છે બસ આ કાર્ય જે મહારાજને કરવાનું છે એ કાર્ય આપણે કરવામાં સહભાગી થઈએ જ મહારાજના કાર્યમાં આપણે એની સેવામાં ઉપયોગમાં આવીએ એટલે મહારાજ રાજી થાય તો આવો ઈતર જ્ઞાતિનો વ્યક્તિ ઇતર પ્રાંતનો વ્યક્તિ દક્ષિણી બ્રાહ્મણ વિદ્વાન એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો આજે કંડારી ગુરુકુલની અંદર છે નેપાળ પ્રદેશના પુનઃ નામનો એક વ્યક્તિ છેલ્લા ચાર વર્ષથી અઢાર દેશોની પદયાત્રા કરવા નીકળેલો વ્યક્તિ એના ગુરુ નેપાળની અંદર છે અને ગુરુએ એને આદેશ આપેલો કે તારે એ સાક્ષાત્કારમાં માનવાવાળા જાજો દુનિયામાં એવું છે હઠ યોગને આવું બધું છે કે આત્માને જો આની પાછળ જ આખી જિંદગી કાઢતા હોય છે એના ગુરુએ એને આદેશ આપ્યો કે હું તને આજ્ઞા કરું છું તું આટલા દેશોની પરિક્રમા કર એ પરિક્રમા કરતાં 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 ભારત દેશની પરિક્રમા કરવા માટે નેપાળની થઈ ગઈ ચીનની થઈ ગઈ ટિબેટની પરિક્રમા કરી અને ત્યાર પછી ભારત દેશની પરિક્રમા કરવા આવેલો વ્યક્તિ યુવાન કંડારી ગુરુકુલના આંગણામાં આવે સ્વપ્નમાં એને દી દર્શન થાય ગુરુજી જેવા મોટા પુરુષના એને કહેવામાં આવે ગુરુ દ્વારા જેવું એક સ્થાન છે ત્યાં તું ચાલ્યો આવ આ દિશામાં છે પર પાસે સૂતેલો એક નાના ડેરા પાસે ઉતેલો વ્યક્તિ કંડારી ગુરુકુલના ગેટમાં આવે ગુરુજી તો અહીં અમેરિકામાં કથા કરે છે એ ટાઈમે દિવાળીના દિવસોમાં ત્યાં આવે છે સંતોને મળે છે આજ સુધી હજુ રોકાયેલો છે ભગવાનની ઈચ્છા હોય આખી જિંદગી રોકાય ભગવાનની ઈચ્છા હોય ચાર વરસ પાંચ વર્ષ કે દસ વર્ષ રોકાય પણ મહત્વનું એ છે કે મહારાજનું ખેંચાણ કેવું છે મેં એ જોયું આ તો મારી આંખોની સામે બનેલો પ્રસંગ છે એટલે મેં એ જોયું કે ભગવાન સ્વામિનારાયણનું અને એના મોટા સાધુનું કેવું કરતાં પણ છે કે બહારના પ્રાંતનો વ્યક્તિ અઢાર દેશોની પરિક્રમા કરવા નીકળેલો વ્યક્તિ એના ગુરુના આદેશથી નીકળેલો વ્યક્તિ એ એને કયું એવા વેવસ ત્યાં મળ્યા કે કંડારી ગુરુકુલની અંદર ન્યા કંઈ એટલા મોટા મોટા ફુવારાઓ નથી મૂકેલા ન્યાં આગળ કોઈ બહુ મોટા એવા રાજરચીલા બગીચાઓ નથી હજુ હજુ એવું કંઈ કંડારી ગુરુકુલની અંદર કાંઈ એવું નથી કે એવો ત્યાં આગળ બહુ મોટા ડેકોરેશનો કર્યા હોય ને બહુ મોટી સુવિધાઓ ને સ્વિમિંગ પુલો ને એવું બધું બનાવ્યું હોય અને કોઈને જોઈને રહેવાની ઈચ્છા થઈ જાય એવું નથી હજુ ગામડાની પદ્ધતિથી જ એ ગુરુકુલ છે એવું જ છે તો એ ગુરુકુલની અંદર એને એવું તો શું મળ્યું બાકી એના રસ્તામાં તો ઘણી બધી સંસ્થાઓ આવી એ ક્યાં ક્યાં નથી ગયો કેટલાય મોટા મોટા યોગીઓના પણ સંપર્કમાં એ આવેલો છે વ્યક્તિ અંગ્રેજી સારું જાણે છે બધું જ જાણે છે હઠયોગ એને સારો આવડે છે પ્રાણાયામ આવડે છે આસનો આવડે છે છતાંય પણ ભગવાન સ્વામિનારાયણનું કોઈ કેવું ખેંચાન છે એના મોટા સાધુનું કોઈ કેવું ખેંચાન છે ઓફિસમાં એ પહેલીવાર મને મળ્યો ગુરુજીનું ત્યાં ચિત્ર જોયું મને કે એ યે એ સાધુ કોણ હે કે આવો જ મને પ્રશ્ન પૂછ્યો મેં કેમ તો કે યહી કલ જે સ્વપ્ન મેં આવે તે પર ઓર બોલા કે ગુરુદ્વારા મેં ચલે આના એટલે આપણા પેલા બિલ્ડિંગો ગુરુદ્વારા જેવા લાગે ને એટલે ગુરુ અને એને ખરેખર સાચો સાધક એક પણ રૂપિયો નહીં મેં કીધું કુછ પૈસે લે કે નીકળ્યો તો કે પૈસા બેસા કુછ ભગવાન કે ભરોસે મિલ જતા હોટલમાં ખાઈ લે ગમે ત્યાં ભીખ માગવા ઉભા રહે બે કે આવું થોડું કે ભાઈ હું ચાલવાનું આવું છે મારે તો કોઈક તો આપે ને ભારત જેવા દેશમાં દરેક જગ્યાએ જમવાનું મળે જમી લઉં છું બે કપડાં ઠેલાની અંદર એક પહેરેલું એક મૂકેલું બાકી કાંઈ નહીં એટલે મને લાગ્યું સાધક તો સાચો જ ખોટો હોય તો આવો ના હોય પાછો બધું જાણતો તો ભાષા અને આને પૈસાનો લોભ પણ નથી પૈસા પણ નથી રાખતો અને પછી રોકાયો એ બ્રહ્મસત્ર જોયો હરિભક્તોને જોયા એને જોયું કે આવું વાતાવરણમાં ફીલ જ નથી કર્યું આજે કંડારી ગુરુકુલમાં સંત નિવાસમાં સંતો સાથે એક સાધક તરીકે રહે છે ત્યાં આગળ કચરા પોતા સેવા ભગવાનની ભક્તિ કરે છે પણ કહેવાનો અર્થ એ છે કે ભગવાન શ્રીહરિનો પ્રતાપ જ એવો છે કે ઈતર પ્રાંતનો વ્યક્તિ ઇતર જાતિનો વ્યક્તિ એ પણ ભગવાન સ્વામીને ભજતો થઈ જાય આ તો આપણી નજરની સામે જો આટલા પરચાઓ આ જ થતા હોય અને જેને મહારાજ અને મોટામાં પ્રતીતિ ના આવે એનાથી મોટો અભાગ્યો કયો શ્રીમદ્ ભાગવતમાં લખ્યું કે આ જગત તો આખું અભાગી જ છે દુર્ભગત લોકો એમ આ જગત તો અભાગ્યું જ છે કે કૃષ્ણ પૃથ્વી પર આવ્યા તો એને ઓળખી ના શકે દુર્ભગવત લોકો એમ યાદવો નિતરામ અપી યાદવો છે ને એ તો નિરંતર અભાગ્ય છે ઓલા પૃથ્વીવાળા તો જેને કોઈ સંબંધ નહોતો કૃષ્ણ અરે કદાચ ના ઓળખે પણ આ તો એના હગા દીકરા તો એ ના ઓળખી શક્યા એટલે એ સદંતર ભાગ્યા એમ જેને આવો સત્સંગની પ્રાપ્તિ થઈને જો મહારાજની ઓળખાણ જેવી છે એવી હજુ ના થઈ કે એના મળેલા મોટા સાધુની ઓળખાણ હજુ ના થઈ યાદો નીતરામ આપી એ તો નિરંતર ભાગ્ય છે માટે મહારાજ અને મોટાને જેવા છેવા જાનવા તો આપણી નજરની સામેના પરચાઓ છે આપણી નજરની સામે આ બધું થાય છે ને એને કોઈ જોવે એના ઉપરથી નક્કી કરે કે મહારાજને મોટાનું કાર્ય કેવું મેં કીધું કે ચાર વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ જેટલા વર્ષ રહે સત્સંગમાં આખી જિંદગી રહે આપણે મહારાજને એવી પ્રાર્થના કરીએ પણ કદાચ એ ચાર કે પાંચ વરસ રહ્યો પણ એ પાંચ વર્ષ આવા સ્થાનમાં રહીને એને ભજન કર્યું મહારાજની ઓળખાણ કરી સાધુની સેવા કરી કેવડી મોટી વાત થઈ ગઈ એનું કેટલું મોટું બીજ રોપાઈ ગયું આ જે દક્ષિણી બ્રાહ્મણ છે એને સત્સંગનો રંગ લાગ્યો અને કેવું સમજે છે ખબર છે કે ભગવાન સ્વામીને તો પ્રગટ મળ્યા છે સાચો રહી નહીં ઉધારાની વાત અહીં તો બધું રોકડું જ છે તમે ભક્તિ કરો એટલે ફળ તરત મળવાનું ચાલુ જ થઈ જાય મહારાજને ભજો એટલે તરત ફળ સાધુની સેવા કરો ને તરત ફળ ઉધારો છે જ નહીં બધું જ અહીં આગળ છે અહીંયા જ બધું ભગવાન આપે છે એવી અંત કહે સ્વામી સહજાનંદ સત્ય તો એવી ગાંઠ પાડી નહીં ઉખાડી જોયું મેં હમણાં જ આગળ એકવાર કથામાં કીધું હતું કે ગાંઠ મારીને મીનનું ટીપું મૂકી દો ચાર વસ્તુ ઉપર એક ભગવાન સ્વામેણ સર્વોપરી છે ગાંઠ મારો ઉપર મેનનો ટીપું દી ખુલે નહીં ગમે એવો હિતે જ છું ગમે એવો સંબંધી ગમે એવો નજીકનો એને કહી દેવું ભાઈ તું તારે ઘેર હું મારે ઘેર આ એક ગાંઠ છોડવામાં કોઈ દી પ્રયત્ન કરતો નહીં મહેનત કરતો નહીં કોઈ શબ્દ બોલતો નહીં હાલતો થઈ જાય બીજું મને મળેલા મહાપુરુષ છે કલ્યાણકારી છે એવી પોતાના સદગુરુને વિશે જબરજસ્ત નિષ્ઠા ગાંઠ મારીને મીનનું ટીપું મૂકી દો આપણા મનનું ધાર્યું કરાવે ના કરાવે મનનું ધાર્યું મૂકાવે આપણું અપમાન કરે આપણું માન કરે આપણી નિંદા કરે આપણા વખાણ કરે પણ મૂકી દો ત્યાં મીનનું ટીપું એ કલ્યાણકારી જ છે આપણને મળેલા યુક્ત સાધુ એ આપણું ધાર્યું કરે કરાવે જે કાંઈ કરે પણ મારા કલ્યાણ માટે જ કરે મીનનું ટીપું મૂકી દો અને ચોથું આપણને મળેલા હરિભક્તોનો સમુદાય એની બધે જ મારું કલ્યાણ છે આ સમુદાયથી દૂર જવું મને ગમે જ નહીં એ મીનનું ટીપું ને પછી પાંચમાંથી પેલો હિતેજ છું આવ્યો હોય ને સમજાવે એને કહેવાનું બોલ આવે પછી એને પૂછવાનું મામા કોટી પહેરવું કે સ્વેટર પહેરું બોલ તું કે પહેરું જાકેટ પહેરું કાળા વાળ કરું કે દોડા રાખું તન કેવા ગમે એવા કરું પણ એ પાંચ નંબરથી આ ચાર નંબરમાં તો કોઈ ફેરફાર જ નહીં આ તો કે મારું મરતા સુધીનો નહીં મારી રાખ થાય ને તો મારી રાખની અંદર પણ આ ચાર મારા સિદ્ધાંતો આવવાના જ રહે આટલી દ્રઢતાપૂર્વક ગાંઠ મારવી પડે ત્યારે સત્સંગ અચળ રહે એને કોઈ દી ઉધઈ લાગવાની શક્યતા નહીં અહીં કેમ ઉધઈ લાગી ગઈ પછી દવા છાંટવી પડે એમ ના કરવું પડે એને ઉધઈ લાગે જ નહીં આ ચાર વાત આમ જ છે બસ આમ છે તે છે ઉધય લાગે જ ક્યાંથી મૂઢપણે માન્યું છે તો માન્યું છે એવી રીતે આ નારૂપન નાનાએ ગાંઠ મારી દીધી છે કે ભગવાન સ્વામિનારાયણ એક સત્ય બાકી બધું અસત્ય આવી અંતરમાં ગાંઠ વાળી કોઈની ઉખડે નહીં ઉખાડી કોઈ ઉખાડી ના શકે આવી ગાંઠ મારી છે પણ જો શું થાય છે એમ કરતા વિ ત્યાં કાંઈ દન આવ્યું સંસાર સંબંધી વિઘન આ ઉપાધિ ચાલુ થઈ સત્સંગ કરો અને આવી ગાંઠો મારો એટલે ભગવાન વિઘ્ન હામેથી આપે ભગવાનના ભગતે સત્સંગ કરીને કોઈ દી એવું વિચારવું નહીં કે હું સત્સંગ કરું છું ને મારે ઘેર ઉપાધિ કેમ તમે સત્સંગ કર્યો ને એટલે મહારાજ તમારું પેપર લેવાના મહારાજના માર્ગે આગળ આવો ને એટલે બમ્પ મૂકે ભગવાન ગાડીને ધેરી કરે બમ્પ મૂકે ખાડો કરે પણ એમાં ઉતરીને પાછો હેઠો બહાર નીકળી જાય તો મહારાજ કે સાબાસ એવા મહારાજ હો બસો પેપર લે કારણ કે શ્રીજી મહારાજ મધ્યના અઠ્યાવીસમાં કે અમે થોડી વાતમાં રાજી થતા નથી અને થોડી વાતમાં કુરાજી થતા નથી જીવ કેવો ખબર છે થોડીક વાતમાં ઓહો ઓહો બહુ રાજી થઈ જાય અમારા ઘણી વખત ઘણા આમ થોડીક વાતમાં એટલા બધા વખાણ કરે ને ઓહો સ્વામી ઓહો ઓહો સ્વામી તમે તો આમ ને સ્વામી આમ ને આમ અને પાછો જો એને ના ફાવે ને સ્વામીને સીધું માથું ઉડાડે એવું એવું નહીં જીવનો સ્વભાવ એવો હોય થોડીક વાતમાં રાજી થઈ જાય અને થોડીક વાતમાં કુરાજી થાય મહારાજનો સ્વભાવ કેવો છે લાંબા સમય સુધી જુએ અને પછી રાજી થાય લાંબા સમય સુધી જુએ અને પછી કુરાજી થાય ભગવાનની અંદર ફાયદો બહુ એક ફાયદો એ એક ગેરફાયદા જેવું દેખાય કે રાજી મોડા થાય પણ કુરાજી મોડા થાય ને એટલે કંઈક થોડી ઘણી ભૂલો થઈ જાય તો ભગવાન તરત ફેંકી ના દે હશે હશે થાય હશે થાય મારો ભગત છે થાય આટલું કરે તો અહીં આગળ ભગવાને આવે આને ખરેખરી ગાંઠ પાડી છે ને કે મારે તો બસ સ્વામિનારાયણ સિવાય કાંઈ નહીં આપણે હવે ગાંઠ તો મારી દીધી આવી હવે વિઘન આવ્યું શું વિઘન આવ્યું કેટલું મોટું વિઘન કાંઈ પૈસાનું વિઘન હોય તો સમજ્યા એનો સૂત બાપુ નામ જે થયો મંદ શરીર તે હ એનો દીકરો બાપુ એકનો એક અને બીમાર થયો મારા જ લેવા આવ્યા એવું સમજો ને હવે બીમાર થયો છે એટલે ધામમાં જવાની તૈયારી થઈ છે ને તેને તેની જનિતા કરી અંતર માય ચિંતા એની એને બહુ ચિંતા થઈ મારે પુત્ર એક જ છે એ હા યરે દેહ મારો એકનો એક છોકરો છે સ્વામી એને ભગવાન તો કાંઈ જીવાડવામાં માનતા નથી એ તો કે મારા જનને અંધકાળે જરૂર મારે આવું બિરુદ મારુંના બદલે સર્વે જનને જણાવવું એને તો પહેલેથી જ કીધું લોકોને આવું જણાવી જ રાખજો કે અંધકાળે હું લેવા આવીશ એટલે મારો છોકરાના અંતિમ શ્વાસ ગણાતા હોય એવું લાગે છે અને સ્વામિનારાયણ તો કાંઈ એને છોડવાના નથી લેવા આવશે જ એટલે મારે કાંઈક મારી પૂર્વની જે કંપની હતી જેમાં પહેલાં જોબ આવતી હતી એ કંપનીને અરજી કરવી પડે તે આ ડોસી આ બાય માતા છે ને માતાજી પહેલાં પૂજતી હશે સૌમ્યને ભગવાન મળે ને તો એ ગણન ત્યાં એવું હોય હા મહારાજ મળ્યા તો મહારાજ મળ્યા પછી હજુ પૂર્વનું બધું જ હોય બધું જ હોય મહારાજની ઓળખાણ થઈ તોય બધું કે અમારે શું કરીએ કુળદેવી છે ઓલા દેવી છે ઓલા દેવ છે ઓલું આમ છે આમ છે કુળદેવી આપણી તો ભક્તિ ભક્તિદેવી કુળદેવી ભક્તિ કરો એટલે કુળદેવી આવી ગઈ ધર્મ પાળો એટલે કુળદેવ આવી ગયા એવું છે ને મહારાજ બેઠા છે હાચી કુળદેવીને કુળદેવ તો એ છે પણ આલે જેને હમજન નથી એને સત્સંગ થયા પછી પણ કથા વાર્તા આટલી સાંભળ્યા પછી પણ હજુ હાલે છે હજુ હાલે છે બધી પછી તે સારું સમરી દેવી સુત સારું અકળાની એવી એ સારું પછી તો દેવીને આમ તો શીતળા સાતમ નથી કરતા શીતળા સાતમ શીતળા સાતમ તો ખબર નહી મને તો કે આપણે કોઈ લખ્યું નથી શાસ્ત્રા સાતમ કરવી કોઈ શાસ્ત્રમ નહીં શ્રીમદ સત્સંગી જીવનમાં નહીં શિક્ષાપત્રી માં શિવજી મહારાજે કીધું શીતળા સાતમ કરવી આમે જો કે અમેરિકામાં શીતળા સાતમ જ છે બારે માં શીતળા સાતમ ફ્રોજન કરીને માઇક્રો રૂપી માન કે અણુ ગરમ કરી આપ એ સાતમ સાતમત થઈને આમ તો સારું એકદી ટાટું જમે થોડું તપ થાય બીજું કાંઈ નહીં એનું કોઈ ફળ નથી એનું કાંઈ ફળ નથી કથાઓને કહાનીઓ લોકો બનાવી દે શીતળા થાય ને ઓલું થાય અમે બારે જ ગરમ જમે તો શું થાય છે જેમ લખ્યું છે શાસ્ત્રમાં હશે જે હશે એ બધી એ બધી દેવીઓ જેમ હશે એમ સાચી હશે પણ જ્યારે સ્વામિનારાયણ મળ્યા ને ત્યારે સ્વામીને જે માન્ય હોય એ જ કરવાનું સ્વામી નારાયણની જે ઈચ્છામાં હોય એ જ કરો પૂર્વેના ભક્તોએ જે કર્યું છે એ જ કરવાનું ક્યાંય આવે દાદા ખાચરને બધાએ સીતરા સાતમનું વ્રત કર્યું ક્યાંય આવે છે બસ એટલું વિચારવું પણ ઘણા તો હરિભગત થયા હોય આટલી કથા સાંભળતા હોય તો એ પાછા વિચારે પણ આપણે બધું એ બધું બરાબર છે પણ આપણે બધું બાપ દાદાનું આલ્યું આવે છે એ તો કરવું જ પડે ને એમ વિચારે ખાવ ભાઈ વડાણ પૂરી બીજું હું વાસી વાંધો નહીં એ મીઠું લાગે ઘણી વખત એ વાસી હોય ને એ મીઠું લાગે અમુક વસ્તુ એટલે બરાબર છે કરો શીતળા સાથે નાવી દેવી દેવીને હંભારી પણ દેવી દેવીને હંભારી પછી તે સારું સમરી દેવી સુત સારું અકળાની એવી માતાને હંભારી ભાઈ પણ તોય માતા તો આવી નહીં અને આવ્યા કોણ નાવી દેવી આવ્યા અવિનાશ થયો કોટી સૂર્યનો પ્રકાશ દેવી નાશ આવી ગયા ગયાજ નો પાર નહી ભેળા સંતો તો હજારો હજાર પછી એમ બોલ્યા મહારાજ આવ્યા બાપો ને તેડવા કાજ તે તું કોટી ઉપાય જો કરે તોય તારો ઉગરે જો હાંભળ તારા છોકરાને અમે લેવા આવ્યા અને તું કરોડો ઉપાય કરે તોય તારો છોકરો બચે એમ નથી આવ્યા ભગવાન કરાય આવા ભગવાનની ભક્તિ કરાય એટલે ભલા ભૂલા પડ્યા હોય તો વિચારજો આ કોઈ ભૂલા પડ્યા હોય તો વિચારજો આવો ભગવાન છે તમારી નજર સામે તમારો એકનો એક છોકરો એવું કે છે તું કરોડ ઉપાય કરે તોય તારો છોકરો ઉગરે એમ નથી આવો ભગવાન છે આ પૂરબીઓ હવે ભગવાનને આ ભગવાનને ભજવાય તો ભજજો હજુ ચેતી જાજો હજુ હજુ જો બીક લાગતી હોય તો હજુ ચેતજો આ તો આ ભગવાન તો ઉઠાવા વાળા જ છે એવું જ તમારે સમજવાનું ગમે તેને ઉઠાવે ને ગમે ત્યાંથી ઉઠાવે એવા ભગવાન છે આ બોલો પણ જીવને શું ખબર પડે આજે જે બાપુ દુઃખીઓ છે એ છોકરાને સાતસો જ સુખની અંદર શ્રીજી મહારાજ લઈ જાય છે પણ અજ્ઞાની જીવ આ બાઈને શું ખબર પડે રોક કડ કરે છે મહારાજ કે તું ગમે એટલું રડ ને તાર જેને હંભાર હોય હંભાર હું તો ઉપાડવાનો તે ઉપાડવાનો મહારાજે આવું એને કીધું માટે ભૈરવ ભવાની ભૂત સમર જે રાખે તારો સૂત સાંભળ એકલી માતા નહીં ભૈરવ ભૂત ભવાની તને જે તને પ્રતીતિ હોય બધાને સંભાળ લે તારા છોકરાને જે બચાવી કે જોઉં છું કોણ બચાવે છે મહારાજે એને ખખડાવી થોડી મહારાજ કે આ જુદી તમે હમણાં સત્સંગ થયો એમ જાણો હું સર્વોપરી હું સર્વોપરી આજે ક્યાંથી આ ભૂત ભૈરો દેવીને બધી સાંભળવા માંડી તમને મહારાજ કે તારા થાય તે કરે તારા છોકરાને ઉપાડી જ જવાનો છું હું આવી વાત કરે કોને ભગવાન વાલા લાગે ભગવાનની મૂર્તિઓ જ નાખી આવે બાર હા એક જણને એક છોકરો એકનો એક છોકરો ધામમાં લઈ ગયા ને મહારાજ તો બોલો આખું આવું સિંહાસન ઘરમાં હતું ને રોડ પર નાખી દીધું ચાર રસ્તા ઉપર મહારાજનું અને એનો અંતકાળ એટલો ખરાબ આવ્યો એ ભગવાનનું જે સિંહાસન એને બાર રોડ પર નાખી દીધું એનું પરિણામ ત્યારે તો ના ખબર પડી બહુ રૂપિયાવાળો વ્યક્તિ આનંદના એ વિસ્તારનો હતો અને ભગતજીના કોન્ટેકમાં તો કાનજી ભગતના એમના થ્રુ થયેલું સત્સંગ થોડો ઘણો અને પછી એનું મૃત્યુ થયું મેં તો હરિભક્તો દ્વારા સાંભળ્યું એનું મૃત્યુ થયું એવી એને ગાંઠ થયેલી કોઈ શરીરમાં કે જ્યારે એને સળગાવવામાં આવે ને તો એ ગાંઠ ફાટે અને ગાંઠ ફાટે તો અમુક નજીકના વિસ્તારમાં એના કીટાણુ કોકને લાગે ને તો એને રોગ થાય એ વ્યક્તિના અગ્નિ સંસ્કાર એટલો મોટો વ્યક્તિ એના અગ્નિસંસ્કાર ભંગી માણસોએ કર્યા છે એના અગ્નિ સંસ્કારની અંદર કોઈ સારો વ્યક્તિ નથી ગયો આવી દશા થઈ જીવ જ્યારે ભગવાનનો ને ભગવાનના સાધુનો દ્રોહ કરે ને ત્યારે એને ખબર ન હોય કે આનું પરિણામ શું આવે પણ એના પરિણામ એટલા ભૂંડા આવતા હોય છે એટલા ભૂંડા આવતા હોય છે કારણ કે શાસ્ત્રમાં લખ્યું ભગવાન અને ભગવાનના ભક્તનો જે દ્રોહ એના પાપમાંથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી તમે આખી જિંદગી દારૂ પીધો હોય ને આખી જિંદગી આખી જિંદગી વ્યભિચાર કોઈ કર્યો હોય ને આખી જિંદગી કોઈ માંસ ખાધું હોય ને એનો અંતકાળની આગળ બે જ મિનિટ બાકી હોય અને કોઈ મોટા પુરુષ એને મળે અને એટલી કબૂલ કરે કે હું તો પાપી છું પણ મારા જીવનું સારું થાય એમ કરજો મોટા પુરુષ એકવાર એટલું કહી દે ને જ્યાં બધું માફ એને તેનું માપ થઈ જાય એક પણ એનું પાપ ના રહે પણ એક જ વસ્તુ એવી છે કે જે ક્યારેય પણ એને ડસ્ટર વાગતું જ નથી એ લોઢામાં લીટા જેવું છે લોઢામાં લીટો પાડો એ કોઈ દી ભૂસાઈને એને ઓગાડીને ફરી કરવું પડે એમ એક જ વસ્તુ એવી છે અને એ છે દ્રોહ ભગવાન ભગવાનના ભક્તનો દ્રોહ બેથી બહુ જ બીવું બહુ જ બીવું કોઈનો નિર્ણય તરત તો આપી જ ના દેવો ભગવાન કંઈક આપણા જીવનમાં પરીક્ષા લે તરત ભગવાનને એસી તેસી ભગવાન આવું કેમ કરે ને મારું આમ એમ તરત નિર્ણયો ના કરશો નહીં તો ભગવાનનો દ્રોહ થશે કોઈ ભગવાનના ભગતનો કંઈક કોઈક આચરણ જોઈએ કંઈક જોઈએ તરત આમ નિર્ણય ના કરશો આમ છે તેમ છે બોલું છું એમ કરશો એની અંદર ક્યારેક એનો દ્રોહ થશે કંઈ પણ થાય જ્યારે કોઈ પોઝિશન થોડી સ્થિર થઈ જાઓ થોડી વાર વિચારો આગળ શું આવું નથી થયું મારે એકલાને જ દુઃખ આવ્યું છે મારા એકલા જ ઘરમાં રોગ છે દુનિયામાં ઘણાના ઘરમાં રોગ નથી અને જેટલા ભગત થયા તો પૂર્વે ભક્તો હતા એને રોગ નહોતા ધર્મને ભક્તિને ભક્તિને પહેરવા સાડી નહોતી ને ધર્મને ખાવા અનાજ નહોતું મહારાજના માતા પિતા હોવા છતાંય તો એના કરતાં તો મહારાજે મને વધારે સુખીઓ રાખ્યો છે ને આટલો વિચાર કરે ને તો સ્થિર થાય પણ સીધો થોડું થયું નથી ને મહારાજની મૂર્તિ પકડીને જાણે મહારાજારે કોન્ટ્રાક્ટ હોય કે તમારે મને બિલકુલ દુઃખ કોન્ટ્રાક્ટ કર્યો હોય બોલો તરત જ આમ જાણે છેડા પાડ જાણે એ માળા કરતો હોય પૂજા કરતો હોય ભગવાન સ્વામિયન પર ઉપકાર કરતો હોય એને બીજાને માનતો હોય સ્વામિયન ભગવાનને સ્વીકારે જાણે મહારાજ પર ઉપકાર કર્યો મેં તમને સ્વીકાર્યા ઘણા તો ગરજું સમજે ભગવાનને અને સાધુને ગરજું સમજે કે અમે તમારી પાસે બેહીએ છીએ અમે તમારી પાસે આવીએ છીએ અમે તમારા સત્સંગમાં આવીએ છીએ અમે તમને પાંચ પછીનું ધોત્યુ ઓઢાડીએ છીએ એ તમે તમને અમારી ગરજ હોય છે અમે તમારા ઉપકારી છીએ આવું માને બોલો ભગવાન પાસે આવે ને ભગવાનની સેવા એના કલ્યાણને અર્થે કરે તો એવું માને ભગવાનને જ ગરજ છે ભગવાનને ઉપકારી માને તમે મારા ઋણી છો ભગવાનને સાધુ ઋણી છે આવું માને જગત બોલો આવું અજ્ઞાની છે આવું અજ્ઞાની તો કેટલાય આ સત્સંગની અંદર હશે પોતાના કલ્યાણને અર્થે સત્સંગ કરો કોઈ દી ભગવાન કે સાધુ કોઈના ઋણી થઈ શકતા નથી એના ઋણી બધાય થાય એ કોઈના ઋણી ના થાય એ જે જીવને આપે એ જીવ એને શું આપે એટલા ઋણી થાય જેને પરમાત્માનું જ્ઞાન આપ્યું જે ભગવાને આપણને પોતાનું સ્વરૂપ આપ્યું અને જે સાધુએ એવા પરમાત્માનું સ્વરૂપ ઓળખાવ્યું એ ભગવાનને એ સાધુને એ જીવ એના ઋણમાંથી ક્યારે મુક્ત થાય હું આજે એવો વિચારું કહો ગુરુજીએ મને સાધુ કર્યો હું બહુ કથા વાર્તા કરું ને બધાને મહારાજને ગુરુજીનો મહિમા કહું સંસ્થાના હેતવાળા હરિભક્તો વધે મને એમ લાગે કે હું ગુરુજીના ઋણમાંથી મુક્ત થયો કરોડ જન્મય ના થવાય જેને તમને આ ભગવી ચુંદડી પહેરાવી અને જેને તમને આટલો સુંદર ત્યાગ આશ્રમની એક આંગળી આ આશ્રમ જેવો આશ્રમ નથી ને એ આશ્રમમાં તમને લીધા બસ આટલો વિચાર કોઈ કરે ને એને ખબર પડી જાય કે હું કરોડ જન્મ થાય મારાને ધરું ને તો એના ઋણમાંથી મુક્ત ના થવું કે આટલો પવિત્ર આશ્રમ વચ્ચે આપણને રાખ્યા જો એને એ આંગળી જ ના ચિંધી હોત તો આ સંસારની અંદર ક્યાંય કાદવમાં લપટાયેલા હોત પણ એને આંગળી ચિંધી કે આ આશ્રમ પવિત્ર આશ્રમ છે અને આની અંદર રેન મહારાજની સેવા થાય એક આંગળી ચિંધી પછી આપણને રોજ આધાર આપ્યો રોજ સપોર્ટ આપ્યો રોજ આગળ ચાલવાની તાકાત આપી રોજ પ્રેરણા આપી તો આજ આપણે અહીં પૂગ્યા હવે આજ આપણે કદાચ કરોડો ઘણી શક્તિવાળા થયા હોય તો કે એનો ઋણ અદા ના થાય જીવ માત્ર ભગવાનને સાધુના ઋણમાંથી મુક્ત થતો નથી આને મહારાજે ધમકી આપી દીધી આમ તો તાર જેને હંભર હોય હંભર જા થાય તે કર લે શું આમ તો વાસ્તવમાં શું બાપા થાય તે કર લે તારા છોકરાનું લઈ જ જવાનું છું મહારાજ કે જા અને પછી તો મહારાજે જ્યારે આવું કીધું ને ત્યારે ઓલી બાઈ છે ને એને અંતરદ્રષ્ટિ થઈ ગઈ થોડી વાર આવરણ આવે માયાનું આવરણ છે આવે પણ દીજીવ હોય ને એ તરત પાછો વળી જાય આસુરી જીવ હોય ને એ પાછો ના વળે જો ત્યારે બોલી છે એમ તે બાઈ એનો ભાર નથી મારે કાંઈ પણ જીવ જનની નો એવો તેનો દોષ મને નવ દેવો તેડી જાઓ મારો તન હું તો હું તો બહુ રાજી છું મહારાજ આ તો માનો જીવ એવો ને કે આ એકનો એક છોકરો તમે લઈ જાઓ મહારાજ એટલે સહન ના થાય એટલે દેવી બાકી મારે કોઈનો ભાર નથી એનો અર્થ સો થયો હૃદયમાં મહારાજની દ્રઢતા હતી પણ કોઈ કારણસર માયાનું આવરણ આવ્યું આ ગ્રહસ્થ આશ્રમના ભક્તોને શીખવાડે છે કે તમારા જીવનમાં તમે દારી હોય એનાથી કાંઈ વિપરીત મહારાજ કરે તો તરત તમારા મગજને અપસેટ ના કરી નાખતા થોડી વાર સ્થિર થાજો થોડું વિચારજો મહારાજ જે કરતા હશે હિત કરતા હશે આ જુદી જેને મારું અહિત નથી કર્યું આવે કેવી રીતે અહિત કરશે સ્ટોપ થાજો અને વિચારજો આને જો પાછી વળી ગઈ પણ મહારાજ એકવાર તો કડક શબ્દ કહેવું પડ્યું ને ત્યારે થાય તે કરી લેજા અને મહારાજ જેને સમજાવત અરે ભલી અમારા ધામમાં લઈ જઈએ છે આમ તેમ તો કેટલી ઊંચી નીચી થાતે પણ મહારાજે કીધું થાય તે કરી લે જા તારા છોકરાને લઈ જ જવાના છે એટલે તરત બુદ્ધિ ઠેકાને આવી ગઈ કે ના આમાં હવે આગળ નહીં વધે આ તો સમર્થ છે ઉપાડી જ લેશે અને પછી જ્યારે એને કીધું મહારાજ તમને જેમ ગમતું હોય એમ કરો ત્યારે મહારાજની સાથે જે સંતો હતા કેટલીક વાર સાધુ કેવી ગતિ કરતા હોય કંઈ ખબર ના પડે જે મહારાજની સાથે સાધુ હતા ને એને મહારાજને હાથ જોડ્યા હાથ જોડ્યા ને સંતો બોલ્યા મહારાજ એને એક બાળ તેને તેડી ન જાવું દયાળ સાધુ કે મહારાજ એને એકનો એક છોકરો છે હું ના તેડશો ને પ્રભુ સંસારીને તો એટલું સુખ સુખ તવિત વિના માને દુઃખ મારા સંસારીને તો રૂપિયાના છોકરા બેનું સુખ હોય પ્રભુ હવે જે સાધુઓ રાત દી એવું કહેવા વાળા કે આ બધું ખોટું છે એ સાધુઓ સમજાવે છે મહારાજને કે મારા સંસારીને તો આટલું જ સુખ હોય પ્રભુ છોકરો રાખો એનો ના લઈ જશો ત્યારે એમ બોલ્યા મહારાજ નહીં તેડી જાય ને આજ સારું ચાલો સાધુએ કીધું ને ના ના હવે લઈ ન જ જવો હમણાં આજે નહીં કાલે નહીં લઈ જ નથી જવો અમારે સાધુએ ના પાડીને ઓલી ઘરવાળી રાજી થઈ ગઈ સાધુ પર આવા સાધ આવું ક્યારે સાધુ થયા તો હવ રાજી થાય પણ સાધુ એવું કીધું હોત કે મહારાજ ઉપાડો ઉપાડો ચિંતા ના કરશો તમે તમારું ઉપાડો તો એની ગરવાળી કે મહારાજ તો ઠીક પણ આ સાધુ નક્કામાં છે છોકરાને ઉપાડવા કે છે હવે આ જીવને શું ખબર પડે શ્રીજી મહારાજને અક્ષરધામના દિવ્ય સુખની અંદર લઈ જવા ઈચ્છતા હોય પણ જીવ આવો અભાગીન અજ્ઞાની એને ક્યારેય પણ મહારાજ અને સાધુના અભિપ્રાયની ખબર પડતી નથી એવું છે ત્યારે મહારાજ કે એને તો નહીં લઈ જઈએ પણ ખાલી હાથે જશું તો નહીં તો ખાલી હાથે સંતો કે મહારાજ મહારાજ કે ખાલી હાથે કેમ જવું ધક્કો પડે કોને આવે લઈ જવું કોકને તો લેવા પડે ને ત્યારે સંતો કે મહારાજ બાજુમાં એની પાડોસન જેતન તેને તેડી જાશું કહે જીવન હવે પાડોશીનો છોકરો એ કાંઈ એવો પાકો ભગત નહીં તે મારા જે સિદ્ધાંત ફિટ કર્યો મારા સત્સંગીના ગોળાનું પાણી પીવે એના રોટલા જમે એના દર્શન કરે તો રોજ થાય જ ને તે છોકરાને ઉપાડ્યો બોલો ત્યાંથી ઉપાડ્યો આવું જે હને તેડીને ચાલ્યા બહુ લોક દર્શન આલ્યા દીઠા સૌએ પ્રગટ પ્રમાણ થયું સતસંગી કુસંગી જાન એમ પ્રગટ પર ચોદઈ ચાલ્યા બીજા બાળક ને લઈ કહે નાનો જોડી જુગ હાથ ધન્ય ધન્ય દિન બંધુ નાથ તમે દયા દે છો દયાળ દિનાનાથ દિન પાળ આના છોકરાને મુખતા ગયા ને બીજાનો ઉપાડતા ગયા પણ ભલા આપણે એટલો નિશ્ચય તો રાખજો કે મહારાજ કદાચ આપણાને ઉપાડે આપણને ઉપાડે આપણી બાજુવાળીને ઉપાડે આપણા આજુબાજુવાળાને ઉપાડે આપણાથી આગળનાને ઉપાડે પાછળનાને ઉપાડે ગોળિયામ રમતું હોય ઉપાડે પણ મહારાજ જેમ કરતા હશે એમ આપણું હિત કરતા હશે આટલો વિચાર દ્રઢ રાખવો નહીં તો આ નાના ભાઈની ઘરવાળીને જેવું થયું ને દેવીને ભૂતને ભૈરવ એવું કંઈક થશે ને આપણે તો કંઈક બીજું જ કરી બેસું મહારાજ કહે નહીં અને મેં કીધું એમ સિંહાસન ચાર રસ્તે મૂકી આવશું ને સિંહાસન ચાર રસ્તે મૂકી આવશું ને મહારાજને ભજવાનું છોડશું ને એમાંથી દુઃખી દુઃખી થશે માટે મહારાજનો નિશ્ચય બહુ પરિપક્વ કરીને મહારાજ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને જે કરતા છે સારું કરતા હશે એવી સમજણને દ્રઢ કરવી શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ જંબાશુ હરે માધવમ કેશમ કામદમ કારણમ સ્વામિનાર નલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ